चलो गुड मॉर्निंग स्टूडेंट्स। तो सेवन सम आपने कंटिन्यू करसु थर्ड एडजस्टमेंट की इफेक्ट आपने आपी दीधी। हवे फोर्थ एडजस्टमेंट हितेश सोल्ड रिमेनिंग अनसोल्ड गुड्स वर्थ 20,000 आफ्टर एडिंग 20% प्रॉफिट ऑन कॉस्ट प्राइस। चलो 20,000 ना गुड्स एमा 20% प्रॉफिट एड कर्यो छे। 20,000 मा 20% એટલે કેટલા થશે 4,000 એટલે 24,000 માં હિતેશે રિમેનિંગ ગુડ્સ નું સેલ્સ કર્યું હશે। તો સેલ્સ છે ઇન્કમ થઈ જોઈન્ટ વેન્ચર માં ક્રેડિટ અને હિતેશે પોતે કર્યું છે એટલે કે કેશ કમ્સ ઇન કેશ અકાઉન્ટ ડેબિટ। चलो सेल्स 24,000। चलो शैलेश ना बुक में जॉइंट वेंचर हितेश नो अकाउंट बनायो। चलो हितेश ने सेल्स कर्यो 24,000 बराबर छे तो जॉइंट वेंचर में क्रेडिट થશે અને અમાઉન્ટ ઇઝ રિસીવ્ડ બાય હિતેશ। તો હિતેશ ઇઝ રિસીવર એટલે હિતેશ નું અકાઉન્ટ શું થશે ડેબિટ થશે બરાબર છે। તો શૈલેશ ના બુક્સ માં જોઈન્ટ વેન્ચર માં ક્રેડિટ સાઇડ લખો બાય હિતેશ અકાઉન્ટ બ્રેકેટ માં સેલ્સ 24,000। અને હિતેશ ના અકાઉન્ટ માં ડેબિટ સાઇડ લખો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બ્રેકેટ માં સેલ્સ 24,000। ચલો હવે કહે છે કે હિતેશ પે 1180 ફોર કેરીજ આઉટવર્ડ। ચલો 1180 હિતેશે પે કર્યા એક્સપેન્સ છે કે જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ બરાબર કેરી જાવ પડે એટલે જાવકમાં ગાડા ભાડું। આવા કેરી આઉટવર્ડ હિતેશ દેખાયું 1180 રૂપીઝ। હવે શૈલેશ ના બુક્સમાં તમે જે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવ્યું છે એમાં ડેબિટ સાઇડ આપો તો હિતેશ ब्रैकेट में लखो कैरिज आउटवर्ड अने हितेश ना अकाउंट में क्रेडिट साइड आपो बाय जॉइंट वेंचर अकाउंट कैरिज आउटवर्ड 1180। હાલો હવે ફિફ્થ એડજસ્ટમેન્ટ શૈલેશ એગ્રી ટુ પે 500 ફોર સ્ટેશનરી પરચેસ ફોર જોઈન્ટ વેન્ચર ફ્રોમ શિલ્પા સ્ટેશનરી માર્ટ ઓન ક્રેડિટ। 500 રૂપિયાનો એક સ્ટેશનરી એક્સપેન્સ ચૂકવવાનો બાકી છે। શૈલેશ એમ કીધું કે હું ચૂકવી દઈશ એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચર ડેબિટ અને શૈલેશ ઇઝ ગિવન તો શૈલેશ
अकाउंट क्रेडिट स्टेशनरी एक्सपेंस ₹500
તમે જે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બનાવ્યું છે ઓપન કરો, એમાં ડેબિટ સાઈડ શૈલેષ માટે ઇન્કમ થઈ તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપો ટુ સેલેરી એકાઉન્ટ, ટુ સેલેરી એકાઉન્ટ 9000 રૂપીઝ. હાલો હવે જોઈન્ટ વેન્ચર ક્લોઝ કરવાનું છે તો આપણે ટોપિક ફાઇલ કરીએ. ટોટલ થશે 124 માઇનસ 44 2536 1500 2000 1180 500 12400 અને 9000 14920 ઓકે. ચાલો હવે ધ્યાન આપજો, હિતેશનું કમિશન થશે આ 1 લાખ ઉપર 10%. 1 લાખ ના 10% જે ફર્સ્ટ સેલ એને કહ્યું બરોબર છે, એના ઉપર જ કમિશન આપજો. ચોપટ નથી કહી શબ્દમાં, એટલે આપણે એના ટોટલ સેલ ઉપર ગણી લીધું હતું બરોબર છે. પણ 1 લાખ ઉપર 10% શૈલેષના બુકમાં તમે જે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બનાવ્યું એમાં એક 10000 કરી નાખો, તમે 12400 આપો તો એક્ઝામમાં એક કરેક્ટ ગણાય. કારણ કે કઈ ક્લેરિફાઈ નથી કર્યું કે ભાઈ ડાયરેક્ટ સેલ ઉપર જ કરવાનું છે કે પછી જે કોર્સ પ્લસ ટોપિક કરી અને સેલ કર્યું એના ઉપર. એટલો ઓબ્વિયસ છે, નોર્મલ સ્ટુડન્ટ કેના ઉપર ગણે તો કે ટોટલ સેલ ઉપર. એટલે એક્ઝામમાં કદાચ તમે ટોટલ સેલ્સ ઉપર કમિશન ગણી નાખો તો ઇટ ઇઝ કરેક્ટ ટ્રીટમેન્ટ બરોબર છે. નથિંગ ટુ વરી. નાઉ ક્લોઝ ડાઉન. જોઈન્ટ વેન્ચર 124.
चलो 57,660 इज द फाइनल पेमेंट बराबर छे ई आंसर सुधार दो चलो अब सेम वे इन दी बुक्स ऑफ साइलेस बे अकाउंट क्लोज करी नाखो बराबर छे क्लोज डाउन बोथ अकाउंट्स चलो नेक्स्ट सम नंबर एट राम एंड रहीम एंटर्ड इनटू अ जॉइंट वेंचर टू टेक अ बिल्डिंग कॉन्ट्रैक्ट फॉर 24 लाख चलो कंस्ट्रक्शन कॉन्ट्रैक्ट माटे राम ने रहीम ने जॉइंट वेंचर कर्यु छे अने રામના બુકમાં જોઈન્ટ વેન્ચર રહીમનું અકાઉન્ટ રહીમના બુકમાં જોઈન્ટ વેન્ચર રામનું અકાઉન્ટ માંગ્યું છે હું બે બનાવીશ તમે ચાર્ટ ડ્રો કરો ચલો સબ નંબર એ પેજ નંબર 235
चलो अभी रीते इन दी बुक्स ऑफ रहीम ड्रॉ जॉइंट वेंचर एंड राम अबाउट टोटल चार अकाउंट ड्रॉ करो हेलो अबे आपने क्या चीज़ दे प्रोवाइडेड दी फॉलोइंग इनफॉरमेशन रिगार्डिंग एक्सपेंडिचर इनकर्ड बाय देम હવે પેલા રામ ના એક્સપેન્સ લઈએ રામ પોતાના બુક માં એન્ટ્રી કરશે એક્સપેન્સ છે એટલે શું થશે જોઈન્ટ વેન્ચર ડેબિટ હિસ કેસ ગોઝ અપ તો કેસ અકાઉન્ટ ક્રેડિટ ચાલો જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ કેસ ક્રેડિટ ચાલો મટીરિયલ $6,80,000 सीमेंट $130,000 अने आर्किटेक्ट फी $130,000
आर्किटेक्ट फीस 1 lakh rupees बराबर। हवे टोटल बार बताई दियो 9 lakh 10,000 rupees सोइट इन दी आउटर कॉलम। बराबर जो 9,10,000 ની તમે જોશો તો ટોટલ 3 એન્ટ્રી થઈ। એક રામના બુકમાં જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઇડ, રહીમના બુકમાં જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઇડ અને રામના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ। સો વી હેવ ગિવન ટોટલ 3 ઇફેક્ટ। આ હંમેશા ધ્યાન રાખજો કે સેકન્ડ મેમ્બર હોય એટલે ઓલ ધી પાર્ટનર કીપ ધી અકાઉન્ટ્સ, ત્યારે જોઈન્ટ વેન્ચરના ટ્રાન્ઝેક્શનની 3 ઇફેક્ટ આવે। એક્સચેન્જ ઓફ કેશ, ચેક કે ડ્રાફ્ટ હોય તો એની 2 ઇફેક્ટ આવશે। બરોબર છે, ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ આપણે રહીમના એક્સપેન્સ આપ્યા છે। ચલો રહીમના એક્સપેન્સનો લિસ્ટ જે છે એ લાંબુ છે, તો આને આપણે હજી આ સમને જે છે એ કન્ટિન્યુ કરશું નેક્સ્ટ સેશનમાં પણ, બરોબર? એટલે એક સાથે જ કરજો। જુઓ, એક વિડીયોમાં ક્યારેક એવું બને કે પોસિબલ ના થાય, એક સમ કમ્પ્લીટ ન થાય, તો તમારે શું કરવાનું, એના પછીનો નેક્સ્ટ વિડીયો સાથે જ જોઈ લેવાનો, સો દેટ યુ કેન કમ ટુ નો કે ભાઈ આનો જે રિમેનિંગ પાર્ટ છે એ નેક્સ્ટ વિડીયોમાં છે। બરોબર, તો આને આપણે નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરશું। થેન્ક યુ।